પુના જંગલોમાં લગાયા છે, તો સંતરામપુરના જંગલથી અમારા સંવાદદાતા પહોંચી ગયા છે તુષાર. તુષાર, ત્યાં શું ગતિવિધિઓ ચાલી રહી છે, શું પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે વાઘને શોધવા માટે? જનક, ચોક્કસથી સમગ્ર દિવસ દરમિયાન જ્યાં જ્યાં વાઘને શોધવા માટે વનકર્મી ગયા છે તેના પગલે પગલે ઝી 24 કલાક પણ ગયું છે. જે ગામોની અંદર વાઘની હોવાની પુષ્ટિ થઈ છે તેના જે સાક્ષીઓ છે, જેના પ્રત્યક્ષદર્શીઓ છે, તેના પર આપણે રજૂઆત સાંભળી હતી, તે લોકોના પણ નિવેદનો લીધા છે. ત્યારે હવે અલ્ટિમેટલી સાંજના સમયે જે સંત જંગલ છે, સંત જંગલ પાસે આપણે પહોંચ્યા છે અને વન વિભાગ દ્વારા જે જગ્યા પર છેલ્લા વાઘ જોવા મળ્યા હતા, જેનો લાઈવ વિઝ્યુઅલ તમામ સમાચારોની અંદર ઝળક્યા છે, એ જગ્યા પર આપણે આવી પહોંચ્યા છે. અને ACF જે છે સોલંકી સાહેબ, તેઓ આપણી સાથે છે. તેમની સાથે સીધી વાત કરીશું કે સમગ્ર દિવસ દરમિયાન વન વિભાગ દ્વારા શું કામગીરી કરવામાં આવી હતી. સાહેબ, સૌથી પહેલા તો જે રીતે વન વિભાગ દ્વારા ખૂબ જ એગ્રેસિવ કામ કરવામાં આવ્યું છે અને લાઈવ ફૂટેજ મળ્યા બાદ વન વિભાગ પણ એક્ટિવ થયું છે, હરકત થયું છે, શું ખાસ કામગીરી આજના દિવસમાં રહી સાહેબ? આજના દિવસની કામગીરી એ રહી કે અમે લોકોએ અમારા જે આજુબાજુના વિસ્તારના જે સ્ટાફ છે એ સ્ટાફને ગ્રામજનો આજે વિસ્તાર છે, જંગલનો વિસ્તાર કે જેમાં વાઘ મળી આવ્યાના અમને અણસાર મળ્યા છે અથવા તો ફૂટેજ મળ્યા છે, એના આજુબાજુના ગામના લોકોને કોઈ અણછાત તો બનાવ ના બને, શું શું ક્યારે ક્યારે બન્યું હતું, ક્યારે ક્યારે મારણ બન્યા હતા અને એનું શું રિફ્લેક્શન હતું એ અમારે જાણવું હતું. અને એક્ચ્યુઅલ જે દીપડાને જ વાઘ કહેતા હોય એવું પહેલાં બન્યું હતું, એટલે આ ફૂટેજ મળ્યા પછી અમારી પાસે સાબિતી આવી છે કે ભાઈ અત્યારે આ જે છે એ વાઘ જ છે. અને એને કારણે ગામ લોકોમાં જે ઉત્તેજના હોય અથવા તો ગામ લોકોમાં જંગલ તરફ દોડવાની જે નીતિ હોય એ ના બને, કંઈ અણછાતતા બનાવો ના બને, માનવ એનિમલ માનવ વાઇલ્ડલાઈફના કન્ફ્લિક્ટના બનાવ ના બને, એટલા માટે ગામોમાં એલર્ટ કરવા માટે અને સામાન્ય માહિતી કન્વે કરવા માટે અમારો સ્ટાફ ગયેલો અને સામાન્ય માહિતી એકત્ર કરવા માટે ગયેલો. આ અમારી રૂટીન કામગીરી છે. હવે એમાં કોઈ બીજા કોઈ સ્ટેપ લેવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. સર, જે રીતે સર્વે પણ કરવામાં આવ્યો હતો, જે રીતે 35 જેટલા પશુઓના તાજેતરમાં મારણ કરવામાં આવ્યા હતા અને મારણ થયા બાદ જે પશુઓના માલિકો છે તેની સાથે પણ વાતચીત વન વિભાગે કરી છે, શું હકીકત છે એમાં? મારણ જે બન્યા છે, 35 જેટલા મારણો જે અમારા રેકોર્ડ પર નોંધાયેલા છે એ મે મહિનાથી માંડીને આ 3 તારીખ સુધીના મારણ ઓફિશિયલ નોંધાવેલા છે. અને એમાં નીલગાય કે જે વન્ય પ્રાણીઓ જે હોય એના મારણ નોંધાતા નથી અથવા તો અમારા નોટિસમાં આવતા પણ નથી હોતા ઘણીવાર. એટલે કહેવાય કે આ જે મારણો છે એ વન્ય પ્રાણીઓના જે મારણ નોંધાયેલા છે એમને અમે કમ્પન્સેશન પણ આપેલા છે. અને એમની સાથે જ્યારે વાત કરી ત્યારે એ લોકો એમ જ કહેતા હોય કે ભાઈ જંગલી પ્રાણીએ ખાઈ લીધું છે. અને અમારા ડૉક્ટર જ્યારે અમને PM રિપોર્ટ આપતા હોય ત્યારે પણ એવું જ કહેતા હોય કે વાઇલ્ડલાઈફ દ્વારા બાઇટ, એટલે કે એનો મતલબ કે વાઘ દ્વારા કે દીપડા દ્વારા એવું ચોખ્ખું લખીને નથી આવતું, એટલે અમે એને કન્ફર્મ કહેતા ન હતા. સર, સૌથી મહત્વનું કહી શકાય કે જે સ્થળ પર આપણે અત્યારે ઊભા છીએ એ સંત જંગલનો આ વિસ્તાર છે જ્યાં છેલ્લા વાઘને લાઈવ જોવા મળવા હતો, ફૂટેજ મળ્યા હતા. આજે ત્યાં 5 જેટલા ફરીથી નાઇટ વિઝનના કેમેરા લગાવવામાં આવ્યા છે. અન્ય શું કામગીરી રહેશે આજના દિવસમાં, કાલે સવારે પણ શું પ્લાનિંગ છે? આ સંત વિસ્તાર કે જ્યાં આપણને ગઈકાલે ફૂટેજ મળ્યા છે એ અહીંયાથી લગભગ 3-4 કિલોમીટર જેટલો દૂર વિસ્તાર છે. અને આ જે વિસ્તાર છે એ અંદરનો વિસ્તાર છે કે જેમાં આ અત્યારે રોડ પર આપણે ઊભા છીએ, રોડથી ખૂબ જ અંદરનો વિસ્તાર છે. એમાં અત્યારે અંદર જવા દેવાની વાત કે કોઈ પણ અમારો સ્ટાફ પણ ત્યાં જવાની વાત નથી. કેમેરા અમારી રીતે ગોઠવેલા છે અને આવતીકાલના ફૂટેજ અમને જે મળશે એના પરથી અમારા અધિકારી સાહેબો જે કહેશે એ પ્રમાણેની અમે કાર્યવાહી કરીશું. ચોક્કસથી જનક, જે રીતે જે ACF સોલંકીજી છે તેઓનું કહેવું છે કે એક તો વર્જિન વિસ્તાર છે પરંતુ વાઘ જે જગ્યા પરથી મળી આવ્યો હતો તેના જે લાઈવ ફૂટેજ મળ્યા હતા ત્યાં જ અત્યારે વન વિભાગના કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક કરી રહ્યા છે, રોડની તરફ વન વિભાગના કર્મીઓ પણ ઊભા રહ્યા છે, પરંતુ અંદર વર્જિન વિસ્તાર હોવાને કારણે આવતીકાલે વધારાની જે કામગીરી છે એ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. જી જનક, આપની પાસે ફરીથી આવશું. આપનો આભાર. સંતરામપુરના સંત જંગલથી મારા સંવાદદાતા હતા. પરંતુ એક મહત્વપૂર્ણ બાબત એ છે કે લુણાવાડામાં આ વાઘ હોવાની પુષ્ટિથી તંત્ર એલર્ટ છે. સુરક્ષા માટે વન વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. સ્થાનિકોને ખુલ્લામાં ન ફરવા સૂચન કરી દેવાયું છે. જંગલમાં ન જવાની સૂચના અપાઈ છે. લોકોને સાવચેત રહેવા પણ તાકીદ કરાઈ છે.